નમસ્તે મિત્રો, આવો જોઈએ કે ઢોલુ અને ભોલુ સવારે જાગીને શું ચર્ચા કરવાના છે. સુપ્રભાત ભોલુ. સુપ્રભાત ઢોલુ. કાલનો દિવસ ખૂબ જ સારો ગયો. ખૂણા ઓળખવાની રમતમાં ખૂબ જ મજા આવી. અરે ભોલુ, એ રમતથી મને યાદ આવ્યું કે કાલે મેં આ પંખામાં પણ ખૂણા જોયા હતા. હા ઢોલુ, તે સાચું કહ્યું. શું તું જણાવી શકે છે આ ખૂણા કયા પ્રકારના છે? આ તો કાટ ખૂણાથી નાનો છે અને આમાં આવા ઘણા ખૂણા જોવા મળે છે. બાળકો, શું ઢોલુ અને ભોલુની જેમ તમે પણ આ પંખામાં બીજા ખૂણા શોધી શકો છો? બાળકો ચાલો નાસ્તો કરી લો. અરે ઢોલુ, જરા આ બિસ્કિટને તો જો, આમાં કેટલા ખૂણા બની રહ્યા છે? ભોલુ, આમાં 4 ખૂણા બની રહ્યા છે. આ જો, 1, 2, 3 અને 4. એકદમ સાચું ઢોલુ. સારું, પણ હવે જણાવ કે આ બધા કયા પ્રકારના ખૂણા છે? આ બધા કાટ ખૂણા છે. હા ઢોલુ, ચાલ હવે જલ્દીથી નાસ્તો કરી લે, આપણે ફરવા માટે નીકળવાનું છે. જેવા ભોલુ અને ઢોલુ હોટલથી બહાર નીકળે છે, ભોલુની નજર એક દુકાનના દરવાજા ઉપર બહારની બાજુએ લખે એક શબ્દ ઉપર જાય છે. જો ભોલુ, આ શબ્દ ઇનમાં પણ કેટલા ખૂણા બને છે શું તું ઓળખી શકે છે? હા ઢોલુ, આમાં તો મારા હિસાબથી 2 ખૂણા બને છે, 1 અને 2. મને પણ એવું જ લાગે છે. શું ભોલુ અને ઢોલુનો જવાબ સાચો છે? શું આ અક્ષર એન માં ફક્ત 2 જ ખૂણા છે? તેના પછી ભોલુ અને ઢોલુ પોતાની કારમાં બેસીને ફરવા નીકળી જાય છે. ફરવાના સમય દરમિયાન તેમણે કેટલીક વસ્તુઓ જોઈ અને તેમની એક યાદી બનાવી. તમે આ વસ્તુઓને ધ્યાનથી જોવો અને તેમાં બનતા જુદા જુદા ખૂણાઓને ઓળખો. તો આજે આપણે ઢોલુ અને ભોલુની સાથે આજુબાજુની વસ્તુઓના ખૂણાઓને ઓળખ્યા. હવે તમે પણ તમારી આજુબાજુની વસ્તુઓમાં ખૂણા શોધો. આભાર.